જગ્યાનો કુંડ ચામડીના રોગ માટે અક્સિર દવા સમાન છે. કુંડમાં દર્દી 3 વખત સ્નાન કરે તો ચામડીના રોગ મટી જાય છે. દુષ્કાળમાં પણ વિરડાનું પાણી સુકાતું નથી. જથ્થાની ટીમે 5 દિવસ સંશોધન કર્યું હતું. રાપર તાલુકાના ચિત્રોળ ગામે પૂજ્ય સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ખૂબ જ જાણીતી છે. સંત શ્રી ત્રિકમ સાહેબના આશ્રમ પાસે ગંગાઘાટ વિરડાના નામથી પ્રખ્યાત તળાવ આવેલું છે. આ તળાવનું પાણી દુષ્કાળના સમયગાળામાં પણ સુકાતું નથી, જે સંત શ્રી ત્રિકમ સાહેબનો પ્રભાવ છે. ગંગાઘાટ વિરડા તળાવની વિશેષતા એ છે કે આ તળાવમાં કોઈ પણ ચામડીના અસાધ્ય રોગના દર્દી 3 વખત સ્નાન કરે તો તેમનો આ ચામડીનો અસાધ્ય રોગ સંપૂર્ણ મટી જાય છે તેવી લોકવાયકા છે. ચામડીનો અસાધ્ય રોગ ધરાવતા દર્દીઓ આશ્રમની બાજુમાં આવેલા વિરડામાં સ્નાન કરીને કપડાનો ત્યાગ કરવામાં આવે છે અને 3 વખત સ્નાન કરવાથી ચામડીનો અસાધ્ય રોગ મટી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તળાવમાં દુષ્કાળના સમયગાળામાં પણ પાણી સુકાતું નથી. આ પાણી ક્યાંથી આવે છે તે અંગે કોઈ જણાવી શકતું નથી. તાજેતરમાં વિજ્ઞાન જથ્થાવાળા પણ સંશોધન કરવા માટે ટીમ લઈને આવ્યા હતા. તેમણે 5 દિવસ જગ્યામાં પડાવ નાખી સંશોધન કર્યું હતું, પરંતુ પાણી ક્યાંથી આવે છે અને પાણી ઉનાળામાં પણ બાષ્પીભવન થવાને બદલે તળાવમાં પાણી અકબંધ રહે છે. વિજ્ઞાન જથ્થાની ટીમ સંત શ્રી ત્રિકમ સાહેબની જથ્થામાં માથું ટેકાવી નીકળી ગયા હતા ત્યારે વિજ્ઞાન કરતા શ્રદ્ધાનો વિજય થયો છે તેવું સ્પષ્ટ માની શકાય છે. પૂજ્ય ત્રિકમ સાહેબની જગ્યાની વિશેષતા એ છે કે ત્રિકમ સાહેબે એક દિવસ પોતાના શિષ્યને બોલાવી, હું આ દુનિયાને છોડીને જાઉં ત્યારે મારી સમાધિ મારા ગુરુ ખીમ સાહેબની બાજુમાં રાપરના આશ્રમે આપજો તેવું વચન લીધું હતું. વિક્રમ સંવત 1892ના શ્રાવણ વદ 8 એટલે જન્માષ્ટમીના દિવસે ચિત્રોળ ગામે આવેલ તેમના આશ્રમે દેહત્યાગ કર્યો હતો. પૂજ્ય શ્રી ત્રિકમ સાહેબના આદેશ અન્વયે તેમના શિષ્યો તેમના દેહની સમાધિ આપવા રાપર ગુરુ આશ્રમે લાવ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક તરસ લાગતા પાણી વગર ટળવળવા લાગ્યા. અચાનક એક સાધુએ આવી તેમને બાજુમાં જળું બતાવ્યું હતું, જે પાણી અમૃત સમાન હતું. અને કહેવાય છે કે આ સાધુ વાસ્તવમાં પૂજ્ય ત્રિકમ સાહેબ ખુદ હતા. ગમે તેવા દુષ્કાળમાં આ જળ સુકાતું નથી, જે સાહેબનો પ્રતાપ છે. દર અષાઢી બીજના રોજ ત્યાં મોટો મેળો ભરાય છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી તેમના સેવકો ત્યાં આવીને ભક્તિ કરે છે. આવા સંત સુરત શ્રી ત્રિકમ સાહેબને કોટી કોટી પ્રણામ. પૂરક માહિતી મહાદેવ બારડ.